રાજપીપળા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં અસરગ્રસ્ત પરિવારોના સર્વેની કામગીરીનું પ્રારંભ નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના અસરગ્રસ્ત લોકોના જાનમાલને થતું નુકસાન અટકાવવા આગમચીતીના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારો ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નજીકના નિયત આશ્રયસ્થાનોમાં અંદાજે આઠ હજાર નવસો પંચોતેર લોકોના કરાયેલા હંગામી અને સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્ત પરિવારો તેમના મૂળ રહેઠાણના નિવાસસ્થાને પરત ફરતા નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ ચોત્રીસ જેટલી સર્વેક્ષણ ટીમોએ આજથી યુદ્ધના ધોરણે જરૂરી સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે અત્રે એ ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસન દ્વારા દેડિયાપાડા માટે દસ ટીમ સાગબારા માટે સાત ટીમો નાનોદ માટે ત્રણ ટીમ ગરૂડેશ્વર માટે આઠ ટીમ તિલકવાડા માટે છ અને રાજપીપળા નગરપાલિકા વિસ્તાર માટે ચાર ટીમ સહિત કુલ ચોત્રીસ જેટલી ટીમ દ્વારા જિલ્લામાં થયેલા ભારેથી અતિભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારોને કુટુંબની સંખ્યા ગરવખરીને નુકસાન નાશ પામેલ અસંત તથા સંપૂર્ણ નાશ પામેલ ઝૂંપડા મકાનની વિગતો સહિતની બાબતો આ સર્વેક્ષણમાં આવરી લેવાયેલ છે અને તે મુજબ ઉક્ત ટુકડીઓ જિલ્લાના જે તે સંબંધિત વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારીઓની આગેવાનીમાં સર્વેની કામગીરી કરી રહ્યા છે આ સર્વે બાદ તુરંત જ સંબંધિત અસરગ્રસ્તોને સરકારના ધારાધોરણ મુજબ ઘરવખરી સહાય કપડાં સહાય અને અસંત કે સંપૂર્ણપણે નાશ પામેલ ચૂંપડા મકાન અંગેનું જરૂરી સહાય ચૂકવવાની કામગીરી પણ બનતી ત્વરાએ હાથ ધરીને જે તે અસરગ્રસ્ત લાભાર્થીઓને ચૂકવવાપાત્ર થતી સહાયની રકમનો લાભ આપશે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આજે નગરપાલિકા અને નાનંદ મામલતદાર કચેરીની સંયુક્ત સર્વે ટુકડીઓએ સંતોષ ચોકડી પાસે સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેના ખાડા અને તેની આસપાસના વિસ્તાર માઇકલ પુલની નીચેના ભાગે નરસિંહ ટેકરી તેમજ સિંધીવાડ પાછળ કાલિકા માતા મંદિર નજીકના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીફ ઓફિસર રાહુલ ટોડિયાની સીધી દોરવણી હેઠળ આજે સવારથી જ સર્વેની જરૂરી કામગીરી હાથ ધરીને મોડી સાંજ સુધી પૂર્ણ કરવામાં આવી છે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ટોડિયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોને થયેલા નુકસાન સંદર્ભે તાત્કાલિક સરકારી ધારાધોરણ મુજબની સહાય પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ નાંદોદ મામલતદાર અને રાજપીપળા નગરપાલિકાની સંયુક્ત સર્વે ટીમો દ્વારા સવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો સર્વે હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે અને મોડી સોંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે ત્યારે સર્વેક્ષણના આધારે જે તે કુટુંબોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાધોરણ મુજબની આર્થિક સહાય ટૂંક સમયમાં જ પૂરી પાડવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું સર્વેની કામગીરી કરી રહેલા રાજપીપરા નગરપાલિકાના ઇજનેર ભરતભાઈ આહિરે જણાવ્યું હતું કે હાલ અતિવૃષ્ટિના કારણે રાજપીપરા નગરપાલિકામાં અતિભારે વરસાદના લીધે થયેલા નુકસાનીના આજના આ સર્વે દરમિયાન અસરગ્રસ્ત પરિવારોના કેટલાક ઘરોના પાયા ધોવાઈ ગયેલ છે અમુક ઘરોની દિવાલ પડી ગયેલ છે અમુક લોકોની ઘરવખરી પણ તણાઈ ગયેલ છે તે બધું નુકસાન નોંધવાની સર્વેની કામગીરી હાલ ચાલુ છે દીપક તારીખ રોજ અતિવૃષ્ટિના કારણે નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં જે અતિ ભારે વરસાદને કારણે નુકસાન થયેલ એ નુકસાનની હાલ સર્વે કામગીરી ચાલુ છે નુકસાનમાં આ જે રહીશો છે જેમના ઘરના પાયા ધોવાઈ ગયેલ છે અમુક ઘરોની દિવાલ પડી ગયેલ છે અમુક લોકો